નિશ્ચય છે તો એટલે એને પોતાની ભાવના છે કે આ બધા ભગવાનને ઓળખે અને એનું કલ્યાણ થાય. અનંત જીવનું કલ્યાણ આ કુવામાં પાણી નાખ્યું, હવે પાણી કેટલા જીવો પીવે, અનંત જીવો પીવે તો એનું કલ્યાણ થાય. એટલે આ માટે લોયાના 12 અને 13 આપણે બે મંત્ર પણ લીધું. ભગવાન આવા તો ઘણા ભક્તોના નામ લેખા છે, પણ આપણા બે ત્રણ દ્રષ્ટાંતથી તમને સમજાવું, મારો સમય પૂરો થઈ ગયો છે. તો હવે આપણે મારા કથાનું અહીં વિરામ કરી આપણે પણ ભગવાનના સ્વરૂપમાં આવો નિશ્ચય કરવાનો છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, મારા સુખના દાતા છે, અને એ જે કાંઈ એને કાંઈ સુખ પ્રાપ્તિ કરવાની છે, સુખ દુઃખ જે કાંઈ આપે એ મારો ભગવાન છે. એ સુખમાં રાજી હોય તો સુખમાં આપણે રાજી રહેવાનું, કદાચ આપણે આ પંચભૂતિ દેહ છે એની અંદર દુઃખ પેરે અને એ કાંઈક આપણે આમાં છોડાવવા માંગતા હોય તો દુઃખમાં પણ આપણે ભગવાનને રાજી રહેવાનું કે ભાઈ ભગવાન જેવી ઈચ્છા મહારાજની, મહારાજ જેમાં રાજી એમાં હું રાજી, આવો ભાવ કરી. અને ભગવાનનું જ્ઞાન માત્મ સહિત જ્ઞાન, મહારાજે કીધું સંતો અને ભગવાન બે નું માત્મ સહિત જ્ઞાન રાખવું. મહારાજનું જેમ તમે એમ મહારાજની જે સંતો કદાચ અહીંયા અત્યારે તમે પ્રત્યક્ષ મહારાજ નથી તો મહારાજ કહે છે કે તમને, પણ એ સંતોના પણ ભગવાન સંતોમાં રહેલા છે ને એવો ભાવ સંતોમાં પણ રાખવાનો, એવો નિશ્ચય રાખવાનો કે ભાઈ સંતોમાં ભગવાન રહેલા છે, સંતો જે કહે એમાં આપણે એને આજ્ઞા પ્રમાણે વરે તો મહારાજ રાજી થાય. કેવું રાખવાનું, સંતોના વચનમાં આપણે વિશ્વાસ રાખીએ તો એ વિશ્વાસ કરીને ભગવાન મારા ઈષ્ટદેવ છે એ રાજી થાય. એટલે ભગવાનને રાજી કરવાના માધ્યમથી આપણે ભગવાનના સ્વરૂપનો માધ્યમ સહિત જ્ઞાન નિશ્ચય કરી તો ભગવાન આપણી પર રાજી થાય. માટે આવો નિશ્ચય દરેકે આપણે કરવાનો. સહજાન સ્વામી મહારાજ. સ્વામી આપણે સરસ નિશ્ચયની વાત કરી, સ્વામી આપણે ફરી વખત આભાર માનીએ તો પાઠાવીને ગઢડાથી અમને ખૂબ પણ આભાર. હવે આપણે કીર્તન પછી એકાદિના ધર્મો વિશે હરે કૃષ્ણભાઈ કીર્તન. વાલુ લાગે મને મોહન મુખ તારો, ગોડી ગોડી ગાન ધર્મ વારુ, વાલુ લાગે
દરેક જીવ પ્રાણી દરેક યુનિયમાં છે,
લોકાંતરમાં જવા માટે, એટલા માટે કે કોઈએ સિદ્ધ દશા આ ઇન્દ્રિયોનો સંયમ કરી તપ સ્વધર્મ અને નિવૃત્તિ ધર્મથી ઇન્દ્રિયોનો સંયમ કર્યો હોય તો એને લોકાંતરમાં જવાની સિદ્ધિઓ મળે. અને અતિશય નિર્વાસનિક થયા પછી ભગવાનનો નિશ્ચય કરી અને ભગવાનની ઉપાસના ધ્યાને કરી અને જીવાત્મા મોક્ષને પામે. તો આ સૃષ્ટિનું સર્જન અને આ દેહ ઇન્દ્રિયો બધું જે કંઈ ભગવાને આપ્યું છે એના ત્રણ કાર્યો છે. તો આપણે વિચારીએ કે પૂર્વે 84 લાખ જાતના અવતારો મહારાજ પોતે કહે છો, એટલે આ વસ્તુ સાચી માનજો. પાછી પૂર્વે 84 લાખ જાતના અવતારો આપણે ધર્યા અને એ પૂર્વે 84 લાખ જાતના અવતારોમાં 21 લાખ અવતારો ઈંડામાંથી ઉત્પન્ન થયા, અંડજ 21 લાખ અવતારો શ્વેદ એટલે કે પરસેવામાંથી ભેજમાંથી ઉત્પન્ન થતા હોય તેવા, 21 લાખ અવતારો ઉદ્ભિજ એટલે કે બિયામાંથી ઉત્પન્ન થતા હોય વનસ્પતિના, અને 21 લાખ અવતારો આપણે માતાના ઉદરમાંથી બચ્ચા રૂપે જન્મ્યા હોય તેવા, એટલે આવા 84 લાખ અવતારો આપણે ફરીને મહારાજ કહે છે કે ખગોળ ભૂગોળના વર્તમાન રૂપે એમ કહ્યું કે આ બ્રહ્માજીનું આયુષ્ય 8 અબજ અને 64 કરોડ વર્ષનો એક દિવસ થાય અને 100 વર્ષની આયુષ્ય હોય એટલે 36,000 દિવસ, 8 અબજ 64 કરોડ ગુણ્યા 36,000 એટલે 3,11,000 અબજ વર્ષ બ્રહ્માજીનું આયુષ્ય આપણા, બરાબર. તો આપણે વિચાર કરીએ કે એ બ્રહ્માજીનું આયુષ્ય એક વખત પૂરું થાય એટલે બ્રહ્માનો પ્રલય થાય, પણ એટલેથી પતતું નથી. 3.5 કરોડ વખત બ્રહ્માજીનો પ્રલય થાય, બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે ફરી વાર ભગવાન કહે છે આવા મોક્ષ ધર્મમાં, આવા આવા પુણ્યશાળી આપણે દેશમાં અને આવા પુણ્યશાળી ક્ષેત્રમાં આવા ગ્રુપમાં જન્મ મળે અને ભગવાનનું ભજન કરવા મળે. તો 3.5 કરોડ બ્રહ્માંડનો પ્રલય થાય એટલે એકડા ઉપર 22 મીંડા ચડે ત્યારે ફરી વાર આવો તે સ્વામિનારાયણ કરોડો વાળવાનો. એટલે સૌથી પહેલું તો આપણે આ મનમાં સમજવાનું છે કે આપણને જે આ મળ્યું છે એ કેટલું કિંમતી છે, કેટલું મોંઘું છે, બરાબર. અને મને જે સબ્જેક્ટ આપવામાં આવ્યો છે કે એકાંતિકનો ધર્મ, તો મહારાજે કીધું કે દુર્લભમાં દુર્લભ તો આ સત્સંગ, તો આ સત્સંગ કેટલો દુર્લભ છે મેં તમને આપણે કહ્યું. અને સત્સંગમાં આવ્યા પછી દ્વયાન વતામૃતમાં 6ઠામાં કહ્યું કે અનેક જન્મના સુકૃત્ય થાય ત્યારે તો દુર્લભમાં દુર્લભ એવા સત્સંગમાં જન્મ મળ્યો હોય, બરાબર. અને સત્સંગમાં પણ જન્મ મળ્યા પછી, સત્સંગી થયા પછી પણ દુર્લભમાં દુર્લભપણું શું હોય તો એમાં એકાંતિકપણું આવે તે. તો હવે એકાંતિકપણું શું કહેવાય એને આપણે મહારાજની વ્યાખ્યામાં સમજીએ. તો મહારાજે કહ્યું કે ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ વાળો હોય, એનામાં ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય અને માધ્યમ સહિત ભક્તિ હોય. અને એક વત્તા અંત એટલે એક જ એનો અંત છે, જેને ભગવાનની મૂર્તિ સિવાય બીજે ક્યાંય અટકાવું નથી, ભગવાનની મૂર્તિ સિવાય જેનો કોઈ ધ્યેય નથી, કોઈ ટાર્ગેટ નથી, એવો એક મુમુક્ષુ છે કે જેને ભગવાનની મૂર્તિ સિવાય કશું જોઈતું નથી, બરાબર. અને મહારાજે બીજી વ્યાખ્યા એમ કીધી પ્રથમના 15મા વતામૃતમાં કે ધ્યાનના આગ્રહ વાળો છે એ એકાંતિક છે. મહારાજે ગઢડા પ્રથમના 60મા વતામૃતમાં એમ કીધું કે વાસના રહિત વર્તવું એ એકાંતિકનો ધર્મ છે. પ્રથમના 66મા વતામૃતમાં એમ કહ્યું કે સાકાર ઉપાસના વાળો છે એ એકાંતિક ભક્ત છે. તો આ બધી ભગવાનની કહેલી જુદી જુદી વ્યાખ્યાઓ થઈ, એટલે સમગ્રપણે આપણે વચનામૃતનો અભ્યાસ કરીએ તો આપણને એકાંતિકના ધર્મ શું કહેવાય એ આપણને ખ્યાલ આવે. તો હવે આપણે ચારેની વ્યાખ્યા જોઈએ. તો ધર્મની વ્યાખ્યા ઠાકોરભાઈ પટેલે કરી, પણ છતાં પણ ટૂંકમાં મારા સબ્જેક્ટમાં આવે છે એટલે હું ટૂંકમાં કહી દઉં. શિક્ષાપત્રીના 103ના શ્લોકની જ એમણે વાત કરી કે શ્રુતિ અને સ્મૃતિ જાણે પ્રતિપાદન કર્યો છે સદાચાર તે ધર્મ જાણ. તો ધર્મ શ્રુતિ એટલે કે જે ભગવાનની વાણી છે, વેદ, ગીતા, શિક્ષાપત્રી, વચનામૃત, આ શ્રુતિ કહેવાય. અને સ્મૃતિ એટલે કે જે મોટા મોટા ઋષિમુનિઓએ લખી હોય, આપણા મોટા મોટા સંતોએ લખી હોય એવી જે વાણી, એવા જે શાસ્ત્રો, એને સ્મૃતિ કહેવાય. તો એમને જે સદાચરણ પ્રવર્તાયું કે આ કરશો તો તમારો જીવ ભગવાનના ચરણમાં પહોંચી જશે, એવું જે આચરણ કરવું એને ધર્મ.
તો તુલસીદાસજી એ રામાયણમાં એમ કહ્યું કે પર હિત સમ નહીં કોઈ ધર્મ દૂજા, પારકાનું હિત કરવું એવો કોઈ બીજો કોઈ ધર્મ જ નથી. એમ એક જણે મને પૂછ્યું, મને કે મારે સમાજ સેવા કરવી છે તો મારે શું કરવું જોઈએ? તો મેં કીધું કોઈ નડીશ નહીં. એટલે પર હિત સમ કોઈ ધર્મ નહીં દૂજા. અને નિષ્કાન સ્વામી કહે છે કે ધર્મ ધર્મ સૌ કોઈ કહે, ધર્મમાં બહુ મર્મ છે. ધર્મ સૂત્રના વચન જેવો બીજો કોઈ ધર્મ છે? પૂર્ણ પુરુષોત્તમ નારાયણજી આજ્ઞાઓ છે એના જેવો કોઈ ધર્મ નથી. એમ એટલે આપણા માટે શિક્ષાપત્રી ધર્મામૃત, મતલબ કે આપણું જે ધર્મશાસ્ત્ર સત્સંગી જીવન અને વગેરે જે આપણા મોટા નંદ સંતોએ પ્રતિપાદન કર્યું હોય એ આપણા માટે સર્વશ્રેષ્ઠ ધર્મ છે, બરાબર. અને ધર્મ એના ચાર પાયા હોય, ચાર પાયા સત્ય દાન, દાનની અંદર દયા આવી જાય એટલે સત્ય દાન તપ અને પવિત્રતા, આ ધર્મના ચાર પાયા છે. અને શિક્ષાપત્રીના નવમાના શ્લોકમાં શું કહે છે? મહારાજ કહે છે કે યાજ્ઞવલ્કની સ્મૃતિ તે ધર્મશાસ્ત્ર છે. પછી આપણે બીજા શાસ્ત્રો જોઈએ તો પરાશર સ્મૃતિ, મનુસ્મૃતિ, તથા ઋષિ મુનિએ જે ધર્મશાસ્ત્રો લખ્યા હોય અને ગોપાલ સ્વામી આદિ જે મોટા સંતોએ જે ધર્મશાસ્ત્રો લખ્યા હોય એ આપણું ધર્મશાસ્ત્ર. અને આપણા સત્સંગી જીવન એ આપણું સર્વનું સર્વસામાન્ય એવું મુખ્ય ધર્મશાસ્ત્ર છે. અને શિક્ષાપત્રી એ આપણું એક મહારાજની વાણી એટલે ભગવાનનું જ સ્વરૂપ કીધું ભગવાને, એ આપણું દરેજ દરરોજ અમલમાં મૂકવાનું ધર્મશાસ્ત્ર છે, બરાબર. અને એ શિક્ષાપત્રીના આધારે આપણા સત્સંગીઓના પાંચ ધર્મો વર્તમાન ધારીએ ત્યારે દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, વટલું ની વટલાવું નહીં, વ્યભિચાર ન કરવો, સત્સંગીઓ અને દૂરસ્થના નિયમો. તો શું ગૃહસ્થ એ આ નિયમ પાડવા સંતો ના પાડવાના? તો એ નિયમો સંતોના આવીએ, સત્સંગી માત્રના સામાન્ય ધર્મો છે. અને ત્યાગીના નિયમો આવ્યા કે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિષ્ઠે અને નિસ્વાર્થ. હવે આ જે પાંચ ધર્મો આપણે માનીએ કે ત્યાગીઓ જ પાળવાના, તો એ વસ્તુ પણ ખોટી છે. કેમ કે એ પાંચે પાંચ ધર્મો આપણે પણ પાળવાના હોય છે. આપણે આપણું નિષ્કામપણું જુદી રીતે મહારાજે વર્ણન કર્યું કે પરસ્ત્રીને માં સમાન માનવી અને પોતાની સ્ત્રીને ઋતુ સેવાય સંગ કરવો નહીં, આ એક આપણું પણ નિષ્કામપણું છે. આપણે પણ નિર્લોભ એટલે કે આપણે પણ આ જે ધન અથવા તો માલ મિલકત એમાં પણ એટલી બધી આસક્તિપૂર્વક જોડે ન રહેવું જેનાથી આપણે ભગવાન ભૂલી જાય અને આપણું ધ્યેય છે એ ચૂકાઈ જાય. જીવન નિર્વાહ પૂરતું જ આપણે ધર્મ ઉપાચન કરવું, નિર્માણ પણ એ પણ આપણે શીખવાનું છે અને આપણા જીવનમાં ઉતારવાનું છે. નિષ્ઠે તો આપણે પણ આ દેહ, આ દેહના કુટુંબી, આ દેહના સગા સંબંધી આ બધામાંથી વૃત્તિ તોડી અને નિષ્ઠેહી બનીને જ ભગવાનમાં સ્નેહ કરવાનો છે. અને નિસ્વાદ તો આપણે પણ નિસ્વાદી વર્તમાન ભગવાનની સંતોની માફક ભેગું કરીને જમવાનો આપણને નિયમ નથી આપ્યો, પણ જેવું બન્યું હોય એવું વગર માગે જે કંઈ બનાવીને આપણને આપેલું હોય એ આપણી અનુકૂળતા પ્રમાણે ભૂખ કરતા બે કોડિયા ઓછા જમી લેવું, આ એક આપણું નિસ્વાદીપણું છે. તો આ આપણા ધર્મો થયા. અને હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં પાંચ યમ પહેલા છે, સત્ય, અહિંસા, અસ્તે એટલે કે ચોરી ન કરવી, અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો અને બ્રહ્મચર્ય, બરાબર. હવે આપણે ખરેખર આ એકાંતનો ધર્મ છે તો શિક્ષાપત્રી આપણે વર્તામૃતમાં મહારાજે અંત્ય પ્રકરણના 21મા વર્તામૃતમાં એમ કહ્યું કે એ ધર્મ તો બે પ્રકારો છે, એક નિવૃત્તિ ધર્મ છે અને બીજું પ્રવૃત્તિ ધર્મ છે. નિવૃત્તિ ધર્મ એટલે કે સંતોનો ધર્મ, પ્રવૃત્તિ ધર્મ એટલે આપણો ગૃહસ્થનો ધર્મ. કે એ બે પ્રકારનો ધર્મ તે ભગવાનના સંબંધે સહિત છે અને ભગવાનના સંબંધે રહિત પણ છે. તેમાં ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે તે તો નારદ, સનકાદિક, સુખજી, ધ્રુવ, પ્રહલાદ, અમરીશ એ આદિ જે ભક્તજન તેનો છે. અને એ ધર્મને જ ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે. જે ધર્મ ભગવાનના સંબંધે સહિતનો હોય, જે કંઈ ક્રિયાઓ ભગવાનના સંબંધવાળી હોય, ભગવાનના માટે થતી હોય એ ક્રિયા એકાંતિક ધર્મ છે, એ જ ભાગવત ધર્મ છે. થાળ બનાવવાનો ભગવાનને ધરાવવા માટે, મારે જમવું છે મારા માટે શું, તારા માટે શું, જેમ નહીં, ઘરમાં જે કંઈ થતું હોય ભગવાનના હસ્તે ક્રિયા, તો એ ભક્તિરૂપ થઈ જશે, ધર્મ ભગવાન સંબંધી થયો, બરાબર. અને એ ધર્મ અને ભક્તિ તો બે નથી, એક જ છે. અને જે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે.
અને કેવળ જે વનાશ્રમ ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે, અને ભાગવત ધર્મ કહે છે જે તે ભગવાનની માન્ય કરીને પુરુષોત્તમના ધામને પામે છે. માટે ભાગવત ધર્મ અને ભક્તિ એનું તો એક સરખું ગૌરવ છે અને પ્રાપ્તિ પણ એક સરખી છે. એવી રીતે ભક્તિ અને ધર્મની સરખી મોટાઈ છે, અને કેવળ જે વર્ણાશ્રમ ધર્મ છે તે તો તે થકી અતિશય દુબળા છે, એનું ફળ પણ નાશવંત છે. તો લોયાના નવમા વર્તામૃતમાં મહારાજ એમ કહે છે કે ધર્મ આવે કેવી રીતે આપણામાં, તો ધર્મ છે તે તો કાચી બુદ્ધિનો હોય, અને પ્રથમ કર્મકાંડ રૂપ જે સ્મૃતિ તેનું શ્રવણ કરે તો ધર્મ ઉપજે. કાચી બુદ્ધિ એટલે શું કે સૌથી પહેલા તો આપણે કાચી બુદ્ધિ એમ માનીએ કે નાના બાળકો હોય 8-10 વર્ષના, તો એને તમે શીખવાડો આમ ના ખવાય, આમ ના કરાય, આમ ના ઉઠવું પડે, આ તે પવિત્રતા, કઈ પણ પ્રકારના ધર્મ, આ સાચું ઊંડું ચોરી ના કરવી, એ બધું નાનપણથી શીખવાડો તો કાચી બુદ્ધિથી શરૂ થાય ને આવે. પાછી બુદ્ધિ બીજી રીતે ગણીએ તો કોઈ સંપ્રદાયમાં નવો સભો આવ્યો હોય તો એને સંપ્રદાયની રીત રસમ આ આપણા ધર્મો શીખવાડીએ, વર્તમાન શીખવાડીએ, એ પણ એક આપણે કાચી બુદ્ધિ જ કહેવાય. કે શરૂઆતમાં આપણને હજી ખબર ના હોય, કોઈ પણ પ્રકાર સંપ્રદાયની કોઈ આપણને જ્ઞાન નથી, એટલે એ પણ એવા શરૂઆતમાં આ ધર્મો શીખવાડીએ તો એ ધર્મ ઉપજે, તો ધાર્મિક બને, અને સ્વધર્મ એટલે વર્ણાશ્રમના ધર્મ અને આ બધું એ શીખે. બરાબર. તો વચનામૃતની અંદર ગરડા પ્રથમ પ્રકરણનું 34મું, 54મું, 77મું, ગરડા મધ્ય પ્રકરણનું 6ઠું, 16મું, 35મું, ગરડા અંત્ય પ્રકરણનું 1લું, 21મું, 32મું અને 34મું, આટલા વર્તનામૃતમાં ધર્મ સંબંધી વાત કરી છે. તો દરેક સત્સંગીએ તેનો અભ્યાસ કરો. હવે જ્ઞાન શિક્ષા પદ્ધતિના શ્લોક 104માં શ્રીજી મહારાજે કહ્યું કે જીવ માયા અને ઈશ્વર તેના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. તો રૂઢી રીતે એટલે કે સર્વ પ્રકારે ભગવાને કહ્યું કે દૂધનો કટોરો પડ્યો છે તો દૂધને આંખેથી જોઈએ તો સફેદ દેખાય, પણ આંગળીથી અડાડીએ ત્યારે ખબર પડે કે ટાઢું છે કુનું છે. ચાખીએ તો ખબર પડે કે સ્વાદુ છે કે કુસ્વાદુ છે. ખાટ નાખી લઈએ કે તો ખાટું થઈ બગડી ગયેલું છે. બરાબર. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જયારે એના એનાલિસિસ પ્રમાણે એના ગુણો જાણ્યા હોય, આમાં કેટલું પ્રોટીન છે, આમાં કેટલા વિટામિન છે, કેટલા મિનરલ છે, ત્યારે પૂરેપૂરું જ્ઞાન થયું કહેવાય દૂધનું. બાકી દૂધ એમ કહેવાથી દૂધનું જ્ઞાન નથી. એમ ભગવાને કહ્યું કે જીવ માયા અને ઈશ્વર, ઈશ્વર એટલે ઐશ્વર્ય વાળા નહીં, ઈશ્વર એટલે ભગવાન સ્વયં. તો જીવ માયા ઈશ્વર રૂઢી રીતે જાણવું એને જ્ઞાન કહીએ. તો જીવ શિક્ષા પત્ર 105ના શ્લોકમાં કહ્યું જીવ છે તે હૃદયની વિશે રહ્યો છે, અણુ સરખો સૂક્ષ્મ છે. અણુ એટલે આ બાળનો 10,000મો ભાગ થાય ને એવડો છે જીવ. એટલે ચૈતન્ય છે અને જાણનાર મતલબ જ્ઞાન સ્વરૂપી, અને પોતાની જ્ઞાન શક્તિ એ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપીને રહ્યો છે. અને અછેદ અભેદ અજર અમર ઇત્યાદિ છે લક્ષણ જેના, એવો જીવ છે એમ જાણો. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે દૈનમ છેદાની શસ્ત્રાની, એ શ્લોકનો પણ આ જ ભાવ છે. શસ્ત્રથી બળે નહીં, અરે શસ્ત્રથી કપાય નહીં, અગ્નિથી બળે નહીં, પાણીથી વિનો થાય નહીં, પવનથી સુકાય નહીં, એવો જીવાત્મા. બરાબર. અને જો આ જીવ પોતે પોતાનું સ્વરૂપ મનાય તો આ દેહથી જુદા પડે કે હું આ જીવ છું, આ દેહ નથી, આ દેહ તો મારું એક સાધન છે. અને સાધન તો મેં પહેલા કહ્યું એમ ભગવાને આપ્યું છે કે ભોગ માટે, લોકાંતરમાં જવા માટે અને મોક્ષ માટે. તો આપણે મોક્ષ માટે ઉપયોગ કરવો હોય તો જીવાત્મા પોતાનું સ્વરૂપ ઓળખે કે હું જીવ છું અને આ સાધન મને મળ્યું છે અને મારે વાપરવાનું છે. બરાબર. તો આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા કરવી પડે, હું આત્મા છું, હું બ્રહ્મ છું, ચૈતન્ય, એ પછી આપણે વાત થાય. પણ આત્મનિષ્ઠાની હું આત્મા છું એવી જે દ્રઢતા થાય તો સુખ દુઃખ માન અપમાન હાનિ લાભ હર્ષ શોક આ બધું ટળી જાય. એ બધું જે છે એ દેહના ભાવ છે, દેહના વિષય રહે. બરાબર. હવે સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ શરીર છે આપણા. તો સ્થૂળ સૂક્ષ્મને કારણે શરીર એ ત્રણ અવસ્થાઓ છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, ત્રણ ગુણ સત્વગુણ રજોગુણ અને તમોગુણ. હવે આ બધાનું ભેગું કઈ 24 તત્વ થાય છે. ત્યાં 24 તત્વોની વાત ગયા શિબિરમાં પૂજ્ય સ્વામીજીએ બહુ સરસ રીતે કરેલી, કઈ શિબિર પણ હજુ પણ લોડ કરેલી છે આપણી વેબસાઈટમાં, એમાંથી આ જોઈ લેજો, જાણી લેજો. હવે ભગવાને કહ્યું કે આત્મનિષ્ઠા દ્રઢ કરવી. તો લોયા પ્રકરણનું 10મું વચનામૃત, 55મું 3જું, કરડા મધ્યનું 3જું, 31મું, 51મું, 55, 57, કરડા મધ્યનું 62, 63 અને અંત્યનું 36મું વચનામૃત, આટલા વચનામૃતમાંથી આત્મનિષ્ઠાની દ્રઢતા શીખવી બધા હરિભક્તોએ. માયા
શિક્ષાપદી ના શ્લોક 106 માં મહારાજ કહે છે કે માયા છે તે ત્રિગુણાત્મક છે, અંધકાર રૂપ છે, શ્રી કૃષ્ણ ભગવાન ની શક્તિ છે, આ જીવને દેહ તથા દેહના સંબંધી તેનો વિશે અહમ અમે મહત્વ ખરાબનારી છે, હું અને મારું કરાવે છે માયા છે. આ જીવાત્મા અને પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એની વચમાં જે કઈ દેખાય છે બધી માયા છે. આ શરીર, આ ઘર, આ બ્રહ્માંડ તમામ માયા છે, માયામાંથી ઉત્પન્ન થયેલા આકારો છે. કારણ કે જીવાત્મા ચૈતન્ય છે, ભગવાન ચૈતન્ય છે, એની વચમાં જે કઈ આકાર માત્ર છે એ બધું જ માયા છે. બરાબર, ભગવાને પ્રથમ પ્રકરણના પહેલા વાતમાં કહ્યું ભગવાનનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. મધ્ય પ્રકરણના 36મા વાતમાં એમ કહ્યું કે ભગવાન વિના બીજે ઠેકાણ હે છે તે માયા છે. અને મહારાજ શું કહે છે, પ્રથમ નું 32મું અને 95મું ત્રીજું વતન એમાં એક જ વસ્તુ કહે છે કે હેત છે તે જ ભગવાનની માયા છે. જે લવ, જે પ્રેમ એ માયા છે. લવ હેતના કારણે આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, એ હેતના પ્રેમના કારણે આ સંસારમાં તમામ જીવ પ્રાણી માત્ર પોતાનું અને પોતાના બાળ બચાવવાનું પોતાનું ભરણ પોષણ કરે. મહારાજ કહે છે કે જેના થકી જગતનો પ્રવાહ છે અને જે જીવન સંસ્કૃતિ અને બંધનની કરાવનારી જે એવી જે માયા તે હેતરૂપ છે. આ હેતરૂપી ભગવાને કળ ચડાવી મૂકી છે એટલે ફરી વાર ભગવાનને કંઈ કામ કરવું પડતું નથી અને આ માયાની પ્રવૃત્તિ એની મેતે ચાલ્યા કરે છે. એ પ્રકૃતિ છે, માયા છે, એ ત્રણ ગુણવાળી છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણવાળી. જળ ચિદાત્મક છે, નિત્ય છે, નિર્વિશેષ છે. અને મહદાનિક સમગ્ર તત્વ અને જીવાત્મા એનું ક્ષેત્ર છે. આ માયા એ એક એવું મોટું ક્ષેત્ર છે, ક્ષેત્ર એટલે જગ્યા જેમાં આ જીવ એનું કાર્ય કરે છે. અને એના આજ પેલા જે ત્રણ ગુણના કારણે, ત્રણ ગુણમાંથી 24 તત્વો ઉત્પન્ન થાય અને એના કારણે બધું આ બ્રહ્માંડના શરીરો રચાય, એટલે એ વાત મેં આપણે કહી એમ આપણી ગઈ શિબિરમાં છે, ખરેખર અભ્યાસ કરજો, જોઈ લેજો પરિવાર. હવે ગુણ સામ્ય એટલે ત્રણ ગુણ વાળી, નિર્વિશેષ એટલે કે આકાર વિનાની હોય છે, પણ જયારે પુરુષ નો સંબંધ થાય ત્યારે પછી આકાર વાળી થાય છે. એટલે જીવ અને આ ભગવાનની વચ્ચે માયા છે. હવે ઈશ્વર એટલે કે ઈશ્વર એટલે શું, કે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ઈશ્વર કહેવાય, દેવતાઓ પણ ઈશ્વર કહેવાય, જેને પણ ઐશ્વર્ય પણ કહેવાય ઈશ્વર કહેવાય, પણ અહીં ઈશ્વર એટલે ભગવાન શબ્દનો અર્થ થાય છે. તો આપણે એમાં પાંચ વેદમાં ગયા વખતે પણ જોયેલું સ્વામીજી સમજાયેલું કે જીવ જીવમાંથી ઈશ્વર થાય, એનો એક ઈશ્વર બ્રહ્મ સ્વરૂપ થાય અને એનો એ ભગવાનનો મુક્ત થઈ અને ભગવાનનો ધામ મળે. એટલે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ ભેદ થાય છે ત્રણ તત્વોના. બરાબર, તો ઈશ્વર કોણ? બરાબર, શિક્ષાપત્રીના 107 અને 108 શ્લોકમાં શ્રીમાં શું કહે છે, અને જે ઈશ્વર છે તે જે તે જ્યાં હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામી પણ કહીને રહ્યા છે અને સ્વતંત્ર છે, સર્વ જીવને કર્મ ફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા. અને સ્વતંત્ર છે, સર્વ જીવને કર્મ ફળના આપનારા છે ઈશ્વરને જાણવા. અને તે ઈશ્વર છે તે કયા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે. અને તે શ્રી કૃષ્ણ તે આપણા ઈષ્ટદેવ છે અને ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. તો આવું ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન મેળવવું એ ભગવાન સંબંધી જ્ઞાન થયું. બરાબર, તો ભગવાનના સંબંધનું જે જ્ઞાન આપણે આ શિક્ષાપદ્રીના શ્લોક પ્રમાણે જોયું. હવે ભગવાનના સ્વરૂપનું ચર્ચા વિચારણાઓના વચનામૃતના આધારે ભગવાને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. બરાબર, તો એક તો આપણે છે ને સત્સંગી થયા પછી આપણી બે મહત્વની ફરજો છે, એક જેમ ધર્મ નિયમની વાત આવી તો આજ્ઞા પાળવાની વાત આવી અને આ ઉપાસના શીખવાની જ્ઞાનની વાત આવી. એટલે આજ્ઞા ઉપાસના બે પાંખો છે. બરાબર, તો આપણે એ બે પાંખોના આધારે જ આપણે અક્ષરધામમાં પહોંચવાના છીએ ભગવાનની સેવામાં. તો ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ સતશાસ્ત્રો અને સત્પુરુષોથી સાંભળવું મહારાજની આજ્ઞા છે. સો કે સતશાસ્ત્રો ભગવાને 8 સતશાસ્ત્રો માન્ય કર્યા છે, 4 વેદ એ સતશાસ્ત્રો શિક્ષાપદ્રીના 93, 94 અને 95 શ્લોકમાં મહારાજે લખ્યા છે કે 4 વેદ, વ્યાસ સૂત્ર, શ્રીમદ ભાગવત, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીમદ ભગવદ્ ગીતા, વિદુર નીતિ, વાસુદેવ મહાત્મ્ય, યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ. અને પછી મહારાજે એ ઉપરાંત વચનામૃતમાં ઉપયોગ ઉલ્લેખ કર્યો છે
કે ગૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી આદિ ઉપનિષદો, આવા બધા શાસ્ત્રો જયારે વાંચીએ સાંભળીએ સદગુરુ થકી સદપુરુષ થકી, ત્યારે આપણને જેવું છે એવું ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન થાય. બરાબર. હવે ભગવાનના સ્વરૂપનું જેવું છે એવું જ્ઞાન મેળવવા માટે ભગવાનનું સ્વરૂપ તત્વ કઈ સમજવું પડે, તો ભગવાનના સ્વરૂપ તત્વ કઈ સમજવા માટે પણ આપણે ગઈ શિબિરમાં મૂકેલું છે, એ આપ જોજો એમાંથી મળશે. પ્રથમ પ્રકરણનું 12મું વતામૃત, પ્રથમ પ્રકરણનું 13મું વતામૃત, 41મું, 46મું અને 63મું વતામૃત, આ પ્રથમ પ્રકરણના આ બધા વતામૃત છે કે ભગવાનનું સ્વરૂપ તત્વ કઈ રીતે સમજાય એના માટે ના છે. ભગવાનનું સગુણ નિર્ગુણપણું સમજવું પડે. તો ભગવાનનું સગુણપણું કોને કહેવાય, નિર્ગુણપણું કોને કહેવાય? કરડા પ્રથમ પ્રકરણનું 66મું, કાર્યાળીનું 8મું અને મધ્યનું 31મું વચનામૃત. આ વચનામૃતોમાંથી આપણે ભગવાનના સગુણ નિર્ગુણપણું સમજવું, કારણ કે અહીં સમજાવવાનું કાંઈ નથી, આ તો તમને ઇન્સ્ટ્રક્શન આપું છું. અને પછી અન્વય વ્યતિરેક પણ સમજવું પડે ભગવાન, ભગવાનનું અન્વય કોને કહેવાય, ભગવાન વ્યતિરેક કેવા હોય. પ્રથમ પ્રકરણનું 7મું, સારંગપુરનું 5મું, મધ્યનું 31મું, 64મું, વર્તાલનું 7મું અને અંત્ય પ્રકરણનું 10મું વતનામૃત, એમાં અન્વય વ્યતિરેકપણાની વાત આજે એ જાણવી, શીખવી, સમજવી, આવા સ્વામી પાસે આવીને પ્રશ્ન પૂછવા એના અંગેના, તો પણ વધારે ક્લેરિફિકેશન થાય. ભગવાનને સર્વ અવતારના અવતારી જાણવા, કરડા મધ્ય પ્રકરણનું 9મું, મધ્ય પ્રકરણનું 13મું અને છેલ્લા પ્રકરણનું 38મું વતામૃત, એનો ખાસ અભ્યાસ કરવો. સર્વ અવતાર અવતારી જાણવા સ્વામી ભગવાનને, એના માટે ભગવાનના સ્વરૂપમાં મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવની એકતા જાણવી પડે. તો કરડા પ્રથમ પ્રકરણનું 37મું, 45મું, 4થું, 7મું, 48મું, 13મું, અંત્ય પ્રકરણનું 31મું વચનામૃત. બરાબર. આ ભગવાનના મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવની એકતા માટે છે. પછી ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરવો પડે. તો ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય, તો એના માટે કરડા પ્રથમ પ્રકરણનું 9મું, 41મું, 51, 62, 68, 72, સારંગપુરનું 12મું, 13મું, લોયાનું 12મું, 18મું, કરડા મધ્યનું 14મું અને વડતાલનું 13મું અને 12મું વતનામૃત. તો આ વતનામૃતો વાંચીએ તો ભગવાનનો નિશ્ચય થાય. બરાબર. તો ભગવાનના નિશ્ચય માટેની એક વાત હું વાંચી લઉં, વચનામૃતિ છે. શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ જેને વિશે મુમુક્ષુની અતિ દળ પછી થઈ માતી થઈ હોય, જે મહાબાનું વૃક્ષ છે તે એકવાર જ્યાં દ્રઢકને જાણ્યું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, તો પણ પૂરી રીતે આંબાને વિશે ભ્રાંતિ ન થાય જે આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય, તેમ જેને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય, તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ સમાધિ છે, પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વિકલ સમાધિ છે. અને જેને એ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતો હોય, જે બ્રહ્મપુરને વિશે ભગવાનનું સ્વરૂપ કેવું હશે, શ્વેત દીપને વિશે, વૈકુંઠને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે, એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે, પણ ભગવાન પ્રગટ મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને, અને એવાને જો દૈવ ઈચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ માટે નહીં, અને સમાધિમાં જે જે દેખાય તે નવું નવું જોવાની છે પણ મનના સંકલ્પ વિકલ્પ માટે નહીં, એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે અને સમાધિ ન હોય તો પણ સવિકલ્પ છે. માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય, અને જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય તેને સમાધિ છે અથવા નથી તો પણ તે સદા નિર્વિકલ્પ સમાધિ છે. આ લોયા પ્રકરણ વર્તાલ પ્રકરણના પહેલા વર્તનામૃતમાં આ વાત છે. તો આવો નિશ્ચય ભગવાનનો કરવો પડે. ભગવાનનો મહિમા, તો ભગવાનનો મહિમા, ભગવાનનો મહિમા સમજવા માટે કરડા પ્રથમ પ્રકરણનું 27મું, 72મું, 78મું, સારંગપુરનું 17મું, કાર્યાણી 9મું, લોયા બીજું 17મું અને કરડા મધ્યનું 39મું, 66મું, 67મું, વડતાલ પ્રકરણનું 5મું, 9મું, અમદાવાદ પ્રકરણનું 7મું, અંત્ય પ્રકરણનું 32મું, 39મું, આટલા વચનામૃતોમાંથી ભગવાનનો મહિમા સમજાય. તો
આ વચના મૃતોના આધારે આપણે ભગવાનનો મહિમા સમજ્યા હોય તો ભગવાનને કાળ જેવા ના જાણે, કર્મ જેવા ના જાણે, સ્વભાવ જેવા ના જાણે, દેવ મનુષ્ય આદિ કોઈ પણ ચેષ્ટાઓ એમનામાં હોવા છતાં પણ એમના જેવા ના જાણે, તો આવા ભગવાન, આ ભગવાન મળ્યા કે સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, અનંત કોટી બ્રહ્માના એકમાત્ર ભગવાન જેવા છે, એવા જે સ્વરૂપ છે એ સ્વરૂપે, મૂળ સ્વરૂપે આપણને મળ્યા છે, એવો ભગવાનનો દ્રઢ મહિમા સહિત નિશ્ચય કરવો. અને એ માટે મેં આ વચનામૃતો કહ્યા, એ ભગવાનના વચનામૃતો. અને ભગવાનની પ્રગટ ઉપાસના, વચનામૃત ઘરડા પ્રથમ પ્રકરણ 21, 23, 24 અને 33, 40, 45, 56, 64 અને 71, આટલા પ્રથમ પ્રકરણના વચનામૃતો. સારંગપુરનું દસમું, કારણીનું પહેલું, સાતમું, દસમું, લોયાના સાતમા અને તેરમા વત્તામાં ભગવાનની પ્રગટ ઉપાસના, આપણી જે મુખ્ય ઉપાસના કોને કહેવાય, કેવી રીતે આપણે શીખવી, ભગવાનના સ્વરૂપને દ્વિભૂજ દિવ્ય સદા સાકાર સમજી અને દિવ્ય તેજોમય સિંહાસન ઉપર દિવ્ય મૂર્તિ ભગવાન બિરાજમાન છે, દ્વિભૂજ દિવ્ય સદા સાકાર, એમની બાજુમાં નર નથી, એમની બાજુમાં નારાયણ નથી, એમની બાજુમાં નર નથી, એમની બાજુમાં લક્ષ્મીજી નથી, રાધાજી નથી, એવા દ્વિભૂજ દિવ્ય સદા સાકાર એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપની ઉપાસના આપણે દ્રઢ કરવી, એ આ પૂરતા આધારે. અને લોયાના 14મા વતનામૃતમાં, 15મા વતનામૃતના ગઢડા મધ્ય, 13, 24, 42, 50 અને અમદાવાદના બીજા વતનામૃતમાં આ પ્રગટ ઉપાસનાની ભાવના. અને અસલાલીનું પહેલું, અંત્યનું 30 અને 37ના વતનામૃતમાં ભગવાનના સ્વરૂપને સમજવા માટેના આ બધા વતનામૃત છે. હવે મહારાજે કીધું કે ભગવાનની ભક્તિ બરાબર, તો એનો ભક્તિ પહેલા આપણે વૈરાગ્ય કેળવવો પડે. તો વૈરાગ્ય એટલે શું? શિક્ષાપત્રીના શ્લોકમાં કહે તો 104 શ્લોકમાં કહે, ત્રીજી વાય કહ્યું, શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં, તે વૈરાગ્ય જાણવું. અને લોહીના નવમા વતનામાં મહારાજે કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન શું કહે છે કે વૈરાગ્ય તો કઈ દઉં છે, ભગવાન વિના કોઈ પણ જગ્યાએ પ્રેમ ના હોવો, આ દેહ, દેહના પદાર્થ, દેહના સંબંધો, આ પિંડ અને બ્રહ્માંડ, ક્યાંય પણ ભગવાન સિવાય પછમાં ક્યાંય પ્રેમ ન થાય, ભગવાન સિવાય કોઈ પણ જગ્યાએ રાગ ના રહે, એને વૈરાગ્ય કહેવાય. તો ભગવાન કહે છે કે એ રીતે ઉપજે, તો વૈરાગ્યનું તો કેમ ઉપજે, તો કાળનું સ્વરૂપ જાણવામાં આવે. તે કાળનું સ્વરૂપ તો શું? નિત્ય પ્રલયને જાણે, નિમિત્ત પ્રલય જાણે, પ્રાકૃત પ્રલય જાણે અને આત્યંતિક પ્રલય જાણે. આ ચારે પ્રલયની વાત આપણે ગયા શિબિરમાં કરેલી છે, તો ખાસ જોવી ગયા શિબિર. તથા બ્રહ્માજી કે સ્તંભ પર્યંત સર્વ જીવના આયુષ્યને જાણે, બ્રહ્માજીનું આયુષ્ય મેં હમણાં જ વાત કરી તમને. અને પિંડ બ્રહ્માંડ, પિંડ એટલે કે આ શરીર અને બ્રહ્માંડ, એ સર્વના આયુષ્યને જાણે અને એમ જાણીને પિંડ બ્રહ્માંડ સર્વ પદાર્થના કાળનું ભક્ષણ સમજે તો વૈરાગ્ય ઉપજે. એમ સમજે કે આ બધું જયારે નાશવન સમજ્યા છે તો જ વૈરાગ્ય ઉપજશે, એ સિવાય વૈરાગ્ય ઉપજે નહીં. બરાબર. પ્રથમ પ્રકરણના 12મા વતનામૃતમાં મહારાજે એમ કહ્યું કે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેને જો જાણે તો તેને સંસાર વિશે વૈરાગ્ય થાય અને ભગવાન વિશે ભક્તિ થાય. તો મહારાજે કીધું કે ચાર પ્રકારના પ્રલયો જાણવા, અને ચાર પ્રકારના પ્રલય અને આ બધું જાણવા માટે વતનામૃતમાં પ્રથમ પ્રકરણનું વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે આપણે વૈરાગ્ય ન કઈ રીતે કેળવો, તો વૈરાગ્ય માટે ગરડા પ્રથમનું 18મું, 30મું, 60મું, સારંગપુરનું 11મું, કારિયાણીનું 11મું, લોયાનું 6મું, 16મું, 45મું 1મું, કરડા મધ્યનું 1મું, 2મું, 3મું, 30મું, વડતાલનું 20મું, અંત્યનું 18મું, 20મું અને 27મું. આટલા વતના અમૃતનો અભ્યાસ કરીએ ત્યારે આપણે વૈરાગ્યનો ખ્યાલ આવે અને વૈરાગ્ય આપણામાં ઉત્પન્ન થાય. હવે ભક્તિ છેલ્લું, મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ. તો શિક્ષાપત્રી 103ના શ્લોકમાં મારે કહ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન વિશે મહાત્મ્ય સહિત જે ગણો છે તે ભક્તિ જાણવી. પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મહિમા સહિત નિશ્ચય કર્યા પછી ભક્તિ. અમેરિકાનો નિશ્ચય થયો ઇન્ડિયા બેઠા બેઠા, અમેરિકાનો મહિમા સમજાણો, અમેરિકા કેમ છે ને કેવું છે. આપણે તો આવ્યા નતા પણ આપણા સગા સંબંધી મિત્રો દ્વારા થયો, એટલે આપણે એના માટે આવવા માટે કેવી તાલાવી લાગી, કેટલા બધા પ્રયત્નો કર્યા, વિઝા મળ્યા, અહીં આવ્યા. અહીં આવ્યા પછી પણ આ દેશના તમામ રહેણીકરણી રીત રિવાજો જાણી નોકરીઓ કરીએ, ધંધો કરતા હોઈએ તો નોકરીમાં ટકાઈ ટકી રહેવા માટે, પ્રમોશન લેવા માટે, પગાર વધારો લેવા માટે કેટલી બધી તાલાવેલી કેવી લાગે છે. ધંધો કરતા હોય તો સવાર સાંજ જોયા વગર, ભૂખ તરત જોયા વગર ધંધા કેવી આપણે વિકસાવવાનો પ્રયત્નો કરીએ છીએ. તો આવો જે તાલાવેલી લાગે છે, કેમ કે મહિમા સમજાણો છે ડોલરનો, પણ ડોલરિયાનો મહિમા જયારે સમજાય છે, આ ડોલરિયાનો
તો પછી આપણું કામ થઈ જાય, તો પછી ભક્તિ એની મેતે સારું થઈ જાય. બરાબર. તો મહારાજે કહ્યું કે શિક્ષાપદીના શ્લોક નંબર 113 માં કહ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે રીતે પૃથ્વીના વિશે સર્વ પુરુષે તેને કરવી, અને ભક્તિ નથી બીજું કલ્યાણકારી સાધન કઈ નથી એમ જાણવું. અને શ્લોક 99 શ્લોકમાં શું કહ્યું કે શ્રીમદ ભાગવત નો જે દસમ સ્કંદ તે અમારું ભક્તિ શાસ્ત્ર છે. બરાબર. હવે નવધા ભક્તિ આપણા શાસ્ત્રોમાં જે વાત છે તો 9 પ્રકારની ભક્તિ એ રીતે કઈ ભગવાનમાં જોડાવાય. કથા સાંભળવી, કીર્તન ગાવા, પ્રભુ સ્મરણ એટલે જપ કરવો, ચરણ સેવા, પૂજન, નમસ્કાર, દાસપણું, મિત્રપણું અને આત્મનિવેદન પણ, એ રીતે 9 પ્રકારે ભગવાનની ભક્તિ થાય. પણ ખરું ભગવાનનું ભક્તિનું ખરું રૂપ તો પ્રેમ રક્ષણા ભક્તિ છે. બરાબર. અને એથી પણ આગળ તો ભગવાનની પતિવ્રતાની ભક્તિ એ શ્રેષ્ઠ છે. તો પતિવ્રતાની ભક્તિ હોય તો પતિવ્રતાનો લક્ષણ કેવું હોય, તો પતિવ્રતા સ્ત્રી હોય ત્યારે પોતાનો પતિ કંગાલ હોય, કુરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય, તો પણ બીજા જે તાલેવાન રૂપાને યૌવનવાન પુરુષ એને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સાથે ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતા પણ નાશ પામે, અને તે પતિવ્રતાને ઘેર કોઈ કરુણા આવ્યા હોય તો તેને અન્નજળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અન્નજળ આપે. તે તો પતિના સંબંધી જાણીને આપે, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાતે લેશ માત્ર પ્રીતિ ન હોય, અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે, ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાતે દ્રઢ ટેક છે. તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાતે દ્રઢ ટેક જોઈએ. અને જીવે રૂપે કહીને ભગવાનનું દર્શન પોતાને થયું છે, ને તે સંગાતે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાતે પણ પ્રીતિ થાય જ નહીં, અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાતે પણ પ્રીતિ થાય નહીં. કેવળ જે સ્વરૂપને પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાતે જ પ્રીતિ રહે, ને તેની મરજી પ્રમાણે જ વર્તે, અને બીજાને જે કંઈ માને છે તે તો તેના જાણીને માને છે. એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય, ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે હેત થાય જ નહીં. જેમ હનુમાનજી રઘુનાથજીના ભક્ત છે, તે રામા અવતાર પછી બીજા કેટલાક ભગવાન અવતાર થયા છે, પણ હનુમાનજીને ભક્ત રામચંદ્રજીને વિશે પતિવ્રતાના જેવી ભક્તિ રહી છે, તે માટે હનુમાનજીની ભક્તિ તે પતિવ્રતાના જેવી છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેને પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય, અને જેનું અંગ એવું ન હોય તેને તો વ્યભિચારીના જેવી ભક્તિ કહેવાય. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી, ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. વચનામૃત કરડા છેલ્લા પ્રકરણમાં 16મું વચનામૃત છે. તો આ પતિવ્રતાની ભક્તિની આ વાત થઈ. બરાબર. અને મહારાજે કીધું કે આત્મનિષ્ઠા અતિ દ્રઢ દળ કરવી, તો એના વિશે એક વસ્તુ હું આગળ રહી કીધી, હું આપણે કહું કે મહારાજ કહે છે હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું, અને સ્ત્રી આદિ જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે, નાશવંત છે એમ વિચારીને કેવળ પોતાના આત્મ સ્વરૂપને સુખરૂપ જાણે, અને શબ્દાદિક જે વિષય જેમાં જે સુખ જેવું જણાય છે તે સારા જેવું જણાય છે એ આત્મા વધે જણાય છે, આત્મા જેમાંથી નીકળી જાય ત્યારે જે સુખરૂપ હોય તે ભૂલું થઈ જાય છે, એવી જે રીતે પોતાના આત્માને વિચારે અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે, આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છું, અને તે સંત પરમેશ્વરના ભક્ત છે અને પરમેશ્વર છે, તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે, અને અક્ષરના પણ આત્મા છે, અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે, એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ દાસ છું, આવું રહ્યાના 10મા વચનામૃતમાં વાત મારે જે કહી છે, તો એ પણ અતિશય આપણે શીખવાની છે અને આપણે એને આપણા જીવનમાં ઉતારવાની છે. પતિવ્રતાની ભક્તિ તો મહારાજે શું કીધું કે કેવી રીતે ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. બરાબર. તો ભગવાનના અવતાર ચરિત્રો વિભૂતિ ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર સ્વેદી જેવા ભગવાનના ધામ તેને સાંભળે, ઉત્પત્તિ સિદ્ધિ પ્રલયનું ભગવાનની લીલા સાંભળે અને મહિમા સમજે ભગવાનનો, ત્યારે મહિમા સમજાય ત્યારે ભક્તિ આવે. જેમ આપણે અહીંયા આખા દેશનો મહિમા સમજી ગયો છે ત્યાં રહેવાનું કેવું મન થઈ જાય, કે મહિમા ભગવાનનો ભગવાન ધામનો સમજી જાય તો પછી ભગવાનની ભક્તિ આવે. અને ભક્તિ પતિવ્રતાની ભક્તિ વચનામૃત ગરડા પ્રથમનું 26મું, લોયાનું 11મું, મધ્યનું 19મું, 62મું
અંતેનું સોળમું, આટલા વચનામૃતોની અંદર પતિવ્રતાની ભક્તિની વાત મહારાજે કરેલી છે. બરાબર. આ ચારે ચાર જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ છે ને, ચારે ચાર ને એકબીજાની અપેક્ષા રહે છે. મહારાજ કે ગરડાના પ્રસંગમાં 19મા વસ્તામાં કહ્યું કે આ ચારે ચાર ભેગા કેમ જોઈએ? ધર્મ જ્ઞાન વૈરાગ્ય માધ્ય સહિત ભક્તિ. તો આત્મનિષ્ઠા હોય પણ જો પ્રેમે સહિત ભગવાનની ભક્તિ ન હોય તો ભગવાનની પ્રસન્નતાથી મળતું ઐશ્વર્ય માયાના ગુણથી પરાભવ ન પમાય એને પામે નહીં. અને જો પ્રીતિ અને ભક્તિ હોય, બરાબર, પ્રીતિ ભક્તિ હોય અને આત્મનિષ્ઠાના જ્ઞાન ન હોય તો દેહાભિમાનના કારણે એ ભક્તિની સિદ્ધિ થાય નહીં. પ્રીતિ એટલે કે આત્મનિષ્ઠા આ બે હોય, ભક્તિ ને આત્મનિષ્ઠા, પણ દ્રઢ વૈરાગ્ય ન હોય તો માયિક પંચ વિષયમાંથી આસક્તિ મટે નહીં અને સ્ત્રી ધન પુત્ર અસાધન અને જગત સંબંધી સંકલ્પો વિકલ્પો મટે નહીં. બરાબર. આ વૈરાગ્ય હોય અને આત્મનિષ્ઠા ભક્તિ ન હોય તો સ્ત્રી એના સ્વરૂપ સંબંધી પરમાનંદની પ્રાપ્તિ થાય નહીં. અને સ્વધર્મ હોય અને પ્રીતિ આત્મનિષ્ઠા વૈરાગ્ય જો ના હોય તો એકલો ધર્મ હોય તો પછી ભૂલોક ભૂલોક બ્રહ્માના ભુવન પર્યંત આ બ્રહ્માંડ ભેદીને બહાર ગતિ થાય નહીં. બરાબર. અને ત્યાં સુધી બ્રહ્માંડ ભેદીને બહાર ગતિ ના થાય તો મોક્ષ ના થાય. એટલે આત્મનિષ્ઠા પ્રીતિ અને વૈરાગ્ય હોય અને સ્વધર્મ ના હોય તો ત્રણેયની સિદ્ધિ થાય નહીં. એટલે ભગવાનના એકાંતિક ભક્તોનો સંગ કરી અને આ કસર ટાળવી. બરાબર. હવે એકાંતિક ભક્તના લક્ષણ શું કીધા મહારાજે કે અંત્યના 21મા અવતાર માં શું કહે છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ અતિશય દ્રઢ નહીં હોય. આ ભક્તો કેવા હોય એના લક્ષણ કહે છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ જો અતિશય દ્રઢ નહીં હોય તે તો અંતે જતા ઢીલો પડ્યા વિના નહીં રહે. જેમ મીણે પાયેલો દોરો હોય તે તો શિયાળામાં અને ચોમાસામાં તો અક્ષર રહે પણ જયારે ઉનાળો આવે ત્યારે ઢીલો થઈ જાય, તેમ અહીંયા હરિભક્ત ને સર્વ પ્રકારે સુખ રહે ને સત્સંગમાં પણ સન્માન થતું રહે તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તે સુધા આકરા જણાય, પણ જયારે સત્સંગમાં અપમાન થાય ને દેહ કરીને પણ દુઃખી થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન વૈરાગ્ય ધર્મ અને ભક્તિ તે મીણે પહેલા દોરાની પેઠે ઢીલા થઈ જાય. તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી પણ એ જેની વેળે મનમાં અશ્વર થઈ જાય ને સત્સંગમાંથી પાછો હટી જાય છે પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે. માટે સત્સંગ કરવો તે તો આત્મા સત્તા રૂપે થઈને અતિ દ્રઢપણે કરવો પણ દેહ તથા દેહના સંબંધી તેનો તે સંગાતે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહીં. જેમ સોનાનો દોરો કર્યો હોય તે 6 ઋતુમાં સરખો રહે પણ ઉનાળાને તાપે કરે ઢીલો થાય નહીં, તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું પૂરી રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં એવો જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સદાવાલા છે અને તે જ અમારી નાચ છે અને તે આ દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેળું રહેવું છે અને શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે એમ અમારો નિશ્ચય છે. બરાબર. અને આ વાત અંત્યના 21મા વતનમાં ગઈ, કડરા અંત્યના 25મા વતનમાં મારે શું કીધું અને વળી ભગવાનનો ખરો ભક્ત કોણ કહેવાય? તો પોતાના દેહમાં કોઈ દીર્ઘ રોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે ઇત્યાદિ ગમે તેવું દુઃખ અથવા સુખ આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંજ માત્ર પણ મોડો ન પડે, રતિવા સરસ થાય તેને ખરો હરિભક્ત કહીએ. અને મારા અંત્યના 33મા કહ્યું વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? તો જેને વિશે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માં કહ્યું તેવી જે વાસુદેવ ભગવાનની અનન્ય ભક્તિ એટલા વાના હોય ત્યારે એકાંતિક ભક્ત કહીએ. અને એની ગતિ એમ કહી છે કે એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય અને તે પ્રવેશ તે શું? તો તેજના મંડળ વિશે દિવ્ય મૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન તેને વિશે એ ભક્તને સ્નેહ હોય તે સ્નેહ કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિ વિશે એના મનનું નિરંતર અનુસંધાન રહે ને આસક્ત થતો વર્તે ને એવી રીતે રહ્યો થતો એ વાસુદેવ ભગવાનની સેવાને વિશે પણ બહારથી રહે જેમ લક્ષ્મીજી છે તે વાસુદેવ ભગવાનના હૃદયને વિશે ચિહ્નને રૂપે સ્નેહના અધિકપણે કરીને રહ્યા છે ને બહારથી સ્ત્રી રૂપે કરીને સેવામાં પણ રહ્યા છે તેમ એ એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાનને વિશે પ્રવેશ જાણો. અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા, કીર્તન, નામ સ્મરણ ઇત્યાદિ જે 9 પ્રકારની ભક્તિ તથા ભગવાનનું માહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાણ હોય અને એવું હોય જે વિના ચાલે જ નહીં, જેમ
અફીણનો બંધાણી હોય તેને તેના વિના ચાલે નહીં, તે અફીણ તો કડવું ઝેર જેવું છે તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહીં. તથા દારૂનું બંધાણ હોય કે તો દારૂ પણ પીવે ત્યારે ગળું પડે એવો છે તો પણ તે વિના ચાલે નહીં, અને તેને ઘણા રૂપિયા આપે તો તે બંધાણ થકી તે વાલા થાય નહીં અને ન લે. કેમ એ વ્યસન એના જીવ સાથે જોડાઈ ગયું છે, કેમ જેને ભગવત ભક્તિ આદિ ક્રિયાનું બંધાણ થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે નહીં, ને એ વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહીં. ભગવત ભક્તિ આદિ ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય ને એનો જ એને અતિ ઈષ્ક હોય એવો જે ભગવાનનો ભક્ત તેનો પણ વાસુદેવ ભગવાન વિશે પ્રવેશ છે એમ જાણવું, અને એ ભક્ત કેવો હોય તો ભગવાનની સેવા વિના ચતુર્ધા મુક્તિને પણ નહીં છે તો બીજાની શી વાર્તા, એવો હોય તે ભગવાનનો એકાંતિક ભક્ત જાણવો, એને કોઈ પદાર્થમાં ઈષ્ક ન હોય, અને એવો ન હોય અને ક્યારેક ભગવાનની ભક્તિમાં સુમણ થાય અને જો કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલીને તેને ચાળે રડ્યા તેને તો પ્રાકૃત દેહાભી માની કહીએ, પણ એ ભક્ત ખરો નહીં, એનો વિશ્વાસ નહીં. બરાબર, હવે આપણે આ એકાંતિક ભક્તની બધી વાત કરી તો કોઈ આપણે યુનિવર્સિટી હાર્વર્ડમાં કે કેમ્બ્રિજમાં કે ક્યાંક જઈએ ને અને પછી આપણે કહીએ કે મારે યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો પેલો ક્લાર્ક હોય એ બેઠો બેઠો તમને કે આ ડિગ્રી મળશે, તમે લઈ લીધી, પછી બીજી ડિગ્રી ત્રીજી ડિગ્રી બધી ડિગ્રી એના તમે વિરોણ આપ લે લઈ લીધા, બરાબર ડેફિનેશન અને બધું લઈ લીધું, પછી એવો કે ભાઈ બધી ડિગ્રીઓ તમને માહિતી આપી દીધી, હવે મારી પાસે કઈ છે નહીં તમને માહિતી આપવા માટેની, બરાબર. હવે માહિતી આપી દીધી તો માહિતી આપવા વાળો કોઈ પ્રોફેસર નથી, માહિતી આપવા વાળો કોઈ ભણાવતો નથી, તો જેને માહિતી લઈ લીધી બરાબર તો કહીએ કે એ ડિગ્રીઓ ભણી ગયો નથી, એમ આ સ્વામિનારાયણ ભગવાનની યુનિવર્સિટી પૂર્ણ પુરુષોત્તમ નારાયણી એની આ એકાંતિક ધર્મની ડિગ્રીઓ કેવી રીતે મેળવાય એ તો મેં આ ક્લાસ તરીકે તમને બધાને કહી દીધી, બરાબર. એટલે હું કંઈ એના ભણાવવાવાળો પ્રોફેસર નથી, ભણાવવાના પ્રોફેસર ભગવાને કહ્યું એકાંતિકનો ધર્મ તો એકાંતિકથી જ પમાય, એટલા માટે પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતે એકાંતિક ધર્મ પોતાના જીવનમાં ઉતાર્યો, પોતાની સાથે પોતાના અક્ષરધામના મુક્તો લાવ્યા, એ મુક્તો એકાંતિક ધર્મ પાળી બતાવ્યો અને એ એકાંતિક ધર્મ પ્રવર્ત્યો એમના સંગથી, મારા કે કંઈ પણ ના સમજતો હોય તમને મારે કીધું તો પણ એકાંતિકના વચ્ચે પડ્યો રહે, સો આવા મારા જે વચનો કયા છે. માટે આપણે વિચારવું કે આપણે આ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો આટલી 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 આ ડિગ્રીઓ આ બધી ડિગ્રીઓ પાસ કર્યા પછી એકાંતિકપણાનો ડિગ્રીનો સિક્કો સ્વામિનારાયણ ભગવાન આપણા માથે મારશે. માટે હવે આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરીએ, એવા અનાદિ મા મુક્તો રાજાનો પ્રાર્થના કરીએ અને આપણે એવા થવા માટે બળ માગીએ તો જરૂર એમના માનસિક સંગથી પણ આપણે એવા થઈશું ન થઈશું. એક મુમુક્ષુની વાત કહું કે સાધુ મહાત્મા હતા જંગલમાં તપ કરતા હતા તો એની પાસે એક મુમુક્ષુ આવ્યો કે મને જ્ઞાન ઉપદેશ કરો અને મારું મોક્ષ થાય એવી વાત કરો, તો કે ભાઈ કોઈ જીવન નિર્વાહનું કોઈ સાધન નથી, તો કે તમે કેમ કરો છો, તો કે મને એક શેર ચોખા આપે છે એ શેર ચોખા રાંધી અને હું તો જમી લઉં છું, તો પેલા કીધું કેમ કરો તમે ચોખા જમી લેજો પણ એમ ધોયેલું પાણી હોય ને ઓસામણનું કે મને આપજો હું પીને જીવીશ પણ તમે મારે સત્સંગ કરાવો, તે સત્સંગ કરાવતા દાદા બીજો આવ્યો તો મારા સત્સંગ કરાવો, તો કે ભાઈ અમારું પુરાણ પોષણ થતું નથી, તો એમને વાત કરી કે ભાઈ હું તો ચોખા જમી લઉં છું મહારાજ, કે પેલો કે હું પાણી પી લઉં છું, તો કેમ કરો તમે થાળી જોઈને પી લઈશ પણ મને કે તમે રહેવા દો, તો એ આવ્યો. તો ત્રીજો આવ્યો તો કે ભાઈ જગ્યા નથી ખાવા પીવાની કઈ વ્યવસ્થા નથી, તો કે તમારી હાંડલી જોઈ પણ હું રહીશ પણ મને તમે સત્સંગ કરાવો અને મને જ્ઞાન આપો અને મારો મોક્ષ કરો. આપણને આ યુવક મંડળ વાળાએ આ મંદિરના કાર્યકરોએ સવારમાં નાસ્તો આપ્યો, અત્યારે લંચ આપશે, ચાય આપશે, સાંજે જમાડશે, આટલું બધું કર્યા પછી પણ જો આપણામાં એવી મુમુક્ષુતા ના આવે પેલા લોકો જેવી તો પછી આપણે શું માનવાનું આપણા માટે. માટે આ દાખલો હંમેશા યાદ રાખજો, એવી મુમુક્ષુતા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ભગવાન અને આપણા વચ્ચેનું અંતર ક્યારેય કપાશે નહીં. અહીંથી પ્રોડા જવું હોય તો સાયકલ ઉપર જઈએ તો ક્યારે પહોંચીએ, કારમાં જઈએ તો જલ્દી પહોંચીએ, પ્લેનમાં જઈએ ત્યાંથી પણ જલ્દી પહોંચીએ, પણ માનસિક સંકલ્પ કરીએ તો એથી જલ્દી પહોંચાય. એમ આ બધી વસ્તુઓ એવી છે કે ભગવાનને મેળવવા માટે જેટલી તાલાવી રહેશે જેટલી તત્પરતા હશે એટલી જ. ગીતામાં પણ ભગવાને કહ્યું કે આ જન્મે ના જન્મે કલ્યાણ કરવું હોય તો પોતાની ઇન્દ્રિયોનો સંયમ કરી અને સ્વધર્મે સહિત અને ભગવાનની ભક્તિ કરી લેવી, અને એથી બીજું કોઈ કલ્યાણકારી કંઈ સાધન છે નહીં. અને આવા ભગવાન મળે છે, આવો સત્સંગ મળે છે, આવા આચાર્ય મહારાજ મળે છે, તો આપણું અહોભાગ્ય માની અને બધાએ આ જન્મમાં ઝુકાઈ દેવું. સહજાનંદ સ્વામી મહારાજ.